આપણો ભવ્ય વારસો. પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં એશિયા ખંડ વિસ્તાર અને જનસંખ્યા બંનેની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ છે. એશિયા ખંડમાં ભારત દેશ વિશાળ વિસ્તાર તેમજ અતિવસ્તી ધરાવતો દેશ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિના લોકોથી આરંભીને આ દિન સુધીના લોકોએ ભારતને પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કૌશલ્યો દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. અસંખ્ય ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, ઇતિહાસવિદો, વિદ્વાનો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કલાકારો, કારીગરો વગેરે સંસ્કૃતિનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં પોતપોતાનો યત્કિંચિત ફાળો આપ્યો છે. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે જો કોઈ પાયાનો તફાવત હોય તો તે સંસ્કૃતિ છે. સંસ્કૃતિ અને સભ્યતા, કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન જ માનવ સમાજની અદ્વિતીય લાક્ષણિકતા છે. માનવીએ તેની જંગલી અવસ્થાથી અર્વાચીન ગગનચુંબી ઇમારતો, અતિઝડપી ગતિએ અંતર કાપતા જેટ વિમાનો અને ઉપગ્રહોના ઉડ્ડયન સુધીની જે વિકાસ યાત્રા કરી છે તેનો આપણે સંસ્કૃતિમાં સમાવેશ કરી શકીએ.